હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, જવાહર નવોદય અને સૈનિક શાળાની મિત્રો આપણે નવી બેન્ચ સ્ટાર્ટ કરી દીધી છે. જે પણ બાળકો નવા હોય ખાસ અમારા ગ્રુપમાં મિત્રો જોડાઈ જાજો, જેથી કરીને તમને નવોદય અને સૈનિક શાળાની તમામ અપડેટ અને ખાસ મિત્રો તમારી જે સાહિત્ય છે એ નિયમિત તમને મળતું રહે. ખાસ મિત્રો, જવાહર નવોદયની જો વાત કરીએ તો અત્યારે આપણે સંખ્યા જ્ઞાન 2 જેનો આજે ભાગ 5મો પોઈચા. મિત્રો, સમ સંખ્યા, વિષમ સંખ્યા, પુરોગામી અનુગામી કોન્સેપ્ટ જો સમજાઈ ગયો હોય તો હા પાડજો. મિત્રો, આની પહેલાના 1-4 ભાગની અંદર આપણે તમામ બાબતો કમ્પ્લીટ કરેલી છે. ઓકે, એની ટ્રીક પર આપણે મિત્રો તમને 1-100 સુધીમાં, મિત્રો 1-100 સુધીની અંદર ક્રમિક સંખ્યાનો સરવાળો તો પણ તમને આવડે છે મિત્રો. ઓકે, 1-100 સુધીમાં આવતી સમ સંખ્યાનો સરવાળો પૂછે તો પણ તમને આવડે. અધ વચ્ચેથી મિત્રો કોઈ સંખ્યા પૂછી નાખે, 111-119 સુધીની ક્રમિક સંખ્યા અથવા 111-118 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો પૂછે તો પણ હવે તમને મિત્રો આવડે છે. કેમ કે ટ્રીકની સાથે કોન્સેપ્ટ એ સમજાવું છું, સાથે સાથે મેથડનો જે ખાસ ટ્રીક એ પણ અમે તમને આપવાનો એક પ્રયાસ કરીએ છીએ. ઓકે, અને ગણિતને મિત્રો હળવાશથી લેવાનું છે, બહુ ભાર નથી લગાવવાનો. હે, ઘણા લોકો ગણિતને એ રીતે ઓલું કરે છે ને, જેથી કરીને ગણિતથી માણસને ડર લાગી જાય છે. પણ જો રમતા રમતા આ રીતે ટ્રીકની મદદથી અને ખાસ ડર ક્યારે ન લાગે, એ વિષય ગમતો ક્યારે થશે કે જો એનો તમે મહાવરો કરશો. ગણિતનો તમે મહાવરો કરશો તો તમારું બાળક ગણિતથી દૂર ભાગશે જ નહીં, પણ એના માટે તમારે એને એ રીતે પીરસવું પડે, એ રીતે એને મેથડથી સમજાવવું પડે, એ રીતે જે એને આવડે છે એ સાંકળને જોડવાનું કામ કરવાનું છે. અમે તમારા માટે જે તમારી પાસે જ્ઞાન છે, પૂર્વ જ્ઞાન, એ જ્ઞાનનો ઉપયોગ કરી અને મિત્રો આગળ આગળ તમને જોડતા જઈએ છીએ. એટલે તમને એ કેવું લાગે છે, હળવું લાગે છે. ઓકે, તો ખાસ આવા હળવા ડોસ માટે નિયમિત આપણે 5 વાગે મળીએ છીએ. ઓકે, ઓલી નાનકડી છે ને કે માનો પ્રેમ હોય અથવા પિતાનો પ્રેમ, નાનું બાળક મિત્રો બીમાર પડ્યું હોય, ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર ચેક કરે અને દવાની ગોળી બધી લખી દે. એ ખબર જ છે મિત્રો કે સવારે આ ખાવાની, બપોરે આ ને સાંજે આ, 3 ટીકડી આપી દીધી હોય ને 3 ટાઈમની અલગ અલગ આપેલી હોય તો ઘરે આવે અને માતા એમ વિચારે કે મારું બાળક જલ્દી સાજું થઈ જાય, એટલે એકી સાથે બધી જે ટીકડી આપીને ટીકડી પાણી પલાળીને પીવડાવી દો અથવા બાળકને ગળાવી દો તો બાળક શું વહેલો સાજો થશે? ના, ઉપરથી તબિયત પર રિએક્શન આવશે. મિત્રો, તબિયત બગડે છે એવા બાળકની ખબર જ છે આપણે. એમ આપણે પણ ગણિતમાં ડોઝ લેવો જ છે, પણ આ રીતે નહીં, હળવે હળવે આપણે લઈએ છીએ ને, રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાલવું છે. નવું જ્ઞાન શીખવું છે અને બીજાને મિત્રો આપણે શીખવાડશું. ઓકે, તમે પણ એક દિવસ ગણિતના બાદશાહ બનશો, મને વિશ્વાસ છે. ગત વર્ષે પણ મિત્રો આવી રીતે ઘણા બધા બાળકો, હે, નામ લઈએ તો કેટરીના છે, ઓકે, એકદમ સરસ, વેદાંત છે, એકદમ સરસ. મિત્રો ઘરે બેસી અને એકદમ આજે દાખલા, આમ કોઈ પણ દાખલો મૂકો ને એટલે ફટાફટ એનો જવાબ હોય. આ કઈ રીતે શક્ય બને? મિત્રો, સતત મહેનત એ લોકો કરે. ઓકે, એવા તો ઘણી બધી છોકરાઓ હોય, આ તો નામ આપણે અત્યારે યાદ છે એટલે 2 લીધા, એ સિવાય પણ મિત્રો ઘણા બધા બાળકો આસ્થાનું નામ લે એ પણ એટલી જ હોશિયાર છે, વિદ્યાનું નામ લે એ પણ એટલી હોશિયાર છે. મિત્રો, બધા જ બાળકો નામ એમ કહે કે સાહેબ આનું લીધું મારું ન લીધું એવું નહીં, પણ ખાસ તમને કહે છે તમે જો મહેનત કરશો ને તો એની જેમ તમે પણ મિત્રો એક સમયે તમે પણ એ જગ્યા એના કરતાં વિશેષ તમે જ્ઞાન ધરાવી શકશો. અને જ્ઞાન માટે કોઈ મિત્રો ઇજારો નથી, તમે જેટલું મહેનત કરો ને એટલું જ તમને મિત્રો પાછું પરિણામ પણ મળે છે. ઓકે, તો શરૂ કરીએ આજનો વિડીયો, શેર કરો ભાગ 5મો. ઓકે, આજે આપણે નાનકડી જ વાત તમને સમજાવવાની છે. કુલ અંકો મિત્રો, અંકોની વાત કરવી છે, અંકો કુલ કેટલા મળે. મિત્રો 0-9 અંક છે, આ અલગ અલગ મિત્રો આખી રમત છે, ગણિતની જે રમત છે મિત્રો, ગણિતનું જે આખું પાયાનો બેઝ છે 0-9 અંક વચ્ચે. મિત્રો 0 અને 9, મિત્રો 9ની પાછળ 1 મૂકીએ એટલે 91 થાય, 9ની આગળ 3 મૂકીએ એટલે 391. મિત્રો અંકો મૂકવાથી સંખ્યા બને છે ને, સંખ્યા ઉપરથી રકમ બને છે, રકમ ઉપર આખું ગણિત રચાયેલું છે. 4 મેઇન ક્રિયા, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, આ 4 ક્રિયાઓ આધારે મિત્રો આખું ગણિત રચાયેલું છે.
અને આના ઉપર મિત્રો આજે આપણે એ શીખવાના છે લોજિકલી પ્રશ્નો કે એમ પૂછે કે એકથી સોની સોની જે સંખ્યા છે એકથી સો અંક હોય એની અંદર એક અંક કેટલી વાર આવે, બે અંક કેટલી વાર આવે. તો મિત્રો આ રીતે અત્યારે કોન્સેપ્ટને આપણે સમજી લઈએ. શું સમજવાનું છે મિત્રો? અહીંયા આપણે જીરોથી નવ અંક કેટલી વાર આવે, એકથી સોની અંદર જો આપણે મેળવી લઈએ પછી આગળ મિત્રો આપણે શીખતા જશું. અહીંયા મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, અગિયાર બાર તેર ચૌદ. અહીંયા આપણો પ્રશ્ન મિત્રો એવો છે કે એકથી સોની અંદર ત્રણ અંક કેટલી વાર આવે. કોન્સેપ્ટ મિત્રો પહેલા સમજી લે. તો એકથી સો એકડા આપણે લખવા બેસવા નથી, પણ ટૂંકમાં મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા મિત્રો વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પછી મિત્રો અહીંયા જશે એટલે ત્રીસ આવશે. ઓકે, પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, અડત્રીસ, ઓગણચાલીસ ને ચાલીસ, એકતાલીસ, બેતાલીસ, મિત્રો ડોટ ડોટ કરી મિત્રો આ રીતે તમે છે તો સો સુધી તમે જવાની વાત થાય છે. ઓકે, એકથી સો સુધીની અંદર ત્રણ અંક મિત્રો પૂછ્યો છે તગડો કેટલી વાર આવે. તો આની મિત્રો આપણે ટ્રીક અને થોડીક સમજ તમને આપી દઈશું. પહેલાં બેઝિક આપણે સમજીએ ત્રણ કેટલી વાર આવે. તો મિત્રો એક ચોરસ, તેર, ત્રેવીસ, પછી ત્રીસમાં પણ મિત્રો ત્રણ આવે છે, યાદ રાખજો, ત્રેવીસ ત્રીસ. પછી અહીંયા એક બે, એક બે, એક એક, એક એક, એક એક, અને અહીંયા મિત્રો તેતાલીસ. ઓકે, હવે સો સુધી જવું હોય છે તેતાલીસ, પછી એક ત્રેપન આવશે, એક ત્રેસઠ આવશે, એક તોતેરમાં આવશે, પછી એક ત્યાંસીમાં આવશે, ત્રાણુંમાં આવશે. ઓકે, અને પછી સો મિત્રો આવી જાય છે. તો આપણે જો ગણતરી કરવી હોય એકથી સોની અંદર ત્રણ અંક કેટલી વાર આવે, તો ગણતરી મિત્રો કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ. મિત્રો એકથી સોમાં આના ઉપરથી એક તારણ નીકળે કે ત્રણ અંક છે મિત્રો, ત્રણ અંક કેટલી વાર આવે છે મિત્રો? વીસ વખત આવે છે. ઓકે મિત્રો, એક સામાન્ય આ બાબત પરથી આપણે તારવી શકીએ છીએ એકથી સોની અંદર ત્રણ અંક કેટલી વાર આવે છે? વીસ. જો મિત્રો એવું પૂછે કે હવે બે અંક કેટલી વાર આવે, તો અહીંયા બે, અહીંયા પણ બે, અહીંયા પછી બાવીસ, આ આ બધા, તો પણ મિત્રો તમે ગણતરી કરશો તો બે અંક પણ કેટલી વાર આવશે મિત્રો? વીસ વખત. ઓકે, ચાર અંક પૂછે તો વીસ વખત. હું બોલું છું મિત્રો એકથી સોમાં, યાદ રાખજો એકથી સોની અંદર ત્રણ અંક, ચાર અંક, પાંચ અંક. તો મિત્રો એક તારણ નીકળે છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. મિત્રો આ તમામ અંકો છે એ એકથી સોમાં. હું લખી લઉં મિત્રો, લખી લેજો એકથી સોની અંદર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તમામ અંકો છે, નવ એ કેટલી વખત આવશે મિત્રો? વીસ વખત આવે છે. મિત્રો આના ઉપરથી જ આપણે આગળ દાખલા બનાવશું. આ કોન્સેપ્ટ સમજાશે તો જ તમને આગળ સમજાશે. એકથી સોમાં ચાર અંક કેટલી વાર? વીસ વખત. મગજમાં છાપી જ લ્યો, હવે તમારે પૂછવાનું નહીં, જોવાનું નહીં, એક વખત મગજમાં ઉતારી લ્યો કે એકથી સોની અંદર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલી વાર આવશે? વીસ વખત. એક અંક કેટલી વખત આવશે? તો મિત્રો સોમો છેલ્લે અંક છે ને મિત્રો, સોમો એક, વીસ વખત તો છે ટોટલી, પણ સોમાં પણ એકડો આવે છે એટલે એકવીસ વખત થશે. કેટલી વખત? એકવીસ વખત. આ એક ખાસ બાબત તારવી લેજો. શૂન્ય અંક કેટલી વાર આવે? શૂન્ય, એકથી સોની અંદર તો શૂન્ય અંક અગિયાર વખત આવે છે મિત્રો. તમે જોજો દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ, સિત્તેર, એંસી, નેવું, સો, સોમાં બે વખત આવે છે. ઓકે, એ જોઈ લેજો. તો કેટલી વાર છે? અગિયાર વખત. તો આ એક કોન્સેપ્ટના આધારે મિત્રો બે ચાર પાંચ છ એકથી સોમાં વીસ વખત આવે છે, તો એ કોન્સેપ્ટ ઉપરથી, એ તારણ ઉપરથી અમુક દાખલા આપણે મિત્રો બનાવ્યા છે. આપણી જો બુક્સ તમે લીધી હોય અપેક્ષા જ્ઞાન કી, તો મિત્રો ખાસ અપેક્ષા જ્ઞાન કી, ઓકે, ખાસ એટલા માટે કહે છે, એની અંદર આપણે મહાવ સ્વાધ્યાય જે મહાવરો બીજો ચેપ્ટર બીજું ખોલશો તો એની અંદર મહાવરો મિત્રો સાત, મહાવરા સાતની અંદર જીરોથી નવ જોઈ લખ્યું છે મિત્રો, જીરોથી નવ અંક કેટલી વાર આવે કોન્સેપ્ટ, ને સાતમો આખો મહાવરો પાંચ દાખલા મિત્રો આપ્યા છે. ઓકે, ઘણા બધા બાળકો
કહેતા હોય છે, ઘણા બધા વાલીના પણ ઈચ્છા હોય છે કે બુક્સ ક્યાંથી મળે. મિત્રો આજે પણ કહું છું, આની પહેલાં પણ કીધું, બુક આપણે ઓનલાઈન સેલ કરીએ છીએ એટલે ખાસ તમારે ઓનલાઈન જ મારી પાસેથી મેળવવી પડશે. ઓકે, એટલે કોઈ બુક સ્ટોરે જવાની જરૂર નથી, અમે તમને તાલુકા પ્લેસ સુધી આપી દઈશું. ટેસ્ટવાળી બુક પણ હાજર છે મિત્રો, જે લોકોને 200 ટેસ્ટ જોતી હોય, અને આ એક બુક ઓલ ઇન વન કહી શકાય, નવોદયનું સંપૂર્ણ 100 આકૃતિ આપેલી છે મિત્રો. 50 ફકરાની ટેસ્ટ અને 50 ફકરાના વિડીયો, એટલે 200 ફકરા. ગુજરાતની પ્રથમ બુક હશે કે જેની અંદર મિત્રો 200 ઉપર ફકરા, હું બોલું છું 200 નહીં, 200 ઉપર, 216 ફકરા મિત્રો તમને મળશે એક જ બુકમાં. ઓકે, તો એ આપણી અપેક્ષા છે. અને ગણિતની મિત્રો 3 ટેસ્ટ, દરેક ચેપ્ટરની મિત્રો મેથ્સની એ ટેસ્ટ આપેલી છે. તો તમારે સંપૂર્ણ પેકેજ નવોદયની, જો ઓલ ઇન વન બુક જોતી હોય તો આ બુક 2 તમારા માટે મિત્રો ખાસ છે. એક જોતી હોય તો આપશું, બે જોતી હોય તો પણ આપશું, સેટ જોઈએ તો તમારી મરજી. ઓકે, તો બુક કરવા માટે 94 અમારો નંબર છે, એમાં મને મેસેજ કરી દેજો એટલે આપણે વિગત આપી દઈશું. તો હવે આના જેવા ખાસ ટોપિક રિલેટેડ થોડા દાખલા આપણે જોઈએ, ચાલો ત્યાં સુધી શેર કરી દઉં. ચાલો બાળકો, હવે આપણે જે વસ્તુ કોન્સેપ્ટને ક્લિયર કર્યું એના રિલેટેડ દાખલા ખાસ જોઈએ. 21 થી 90 સુધીની સંખ્યામાં 9 અંક કેટલી વાર આવે મિત્રો? અહીંયા અધવચ્ચેથી આપણને પૂછ્યું, નો પ્રોબ્લેમ. 21 થી મિત્રો અહીંયા ખાસ આપણે જોઈએ, 21 થી શરૂ કરવાનું છે અને 90 સુધીમાં મિત્રો, સુધીની સંખ્યા કીધી છે, 90 પણ લેવાના છે ને 21. ઓકે, 9 અંક. તો પહેલો અંક મિત્રો 29માં 9 આવશે, 39માં આવશે, લાઇનમાં લેતા જાય, 39 49 59. ઓકે, 69 79 89. અને મિત્રો 90ને 9 ભૂલવાનો છે નહીં. તો ગણી લ્યો, 1 2 3 4 5 6 7 8, કેટલી વાર મિત્રો આવશે? ખાસ 21 થી મિત્રો હું બોલું છું, 21 થી 90 સુધીની સંખ્યાની અંદર 9 અંક કેટલી વાર આવે? તો 29માં પણ મિત્રો 9 છે, 39 49 59 69. ઓકે, ત્યાર પછી 79 89 અને 90, ટોટલ મિત્રો ગણી લ્યો, 1 2 3 4 5 6 7 8, કેટલી વાર મિત્રો આવે છે? તો આપણો જવાબ 8 વાર, એટલે સી બને છે. મિત્રો આવો એક દાખલો આપી દઉં તમને, 11 થી મિત્રો અહીંયા લખી નાખો, 11 થી 71ની વચ્ચે 1 અંક કેટલી વાર મિત્રો? 1 અંક તમારે કહેવાનો છે કેટલી વાર આવે છે. ખાસ મિત્રો વિચારીને જવાબ આપજો, 11 થી પૂછ્યું છે 71 સુધીમાં. ઓકે, ત્યાર પછી બીજો સરસ પ્રશ્ન, 1 થી 120 સુધીની સંખ્યામાં 2 અંક મિત્રો પૂછ્યો છે, 2 અંક કેટલી વખત આવે? હવે મિત્રો 1 થી 120 પૂછ્યું છે, પણ 1 થી 100માં તમને ખબર છે મિત્રો, 1 થી 100, ખાસ મિત્રો બોલું છું, 1 થી 100ની અંદર તમને ખબર છે કે 2 અંક આપણને ખબર છે, આંખ બંધ કરીને કરવો તો 20 વખત જ આવશે, 2 અંક 20 વખત. ઓકે, હવે અહીંયા બગલો પૂછ્યો છે, ઓકે 100 ને પછી મિત્રો 2 આવશે, 101 102, પછી 110, પછી 100 ને મિત્રો 12 આવશે, અને પછી 100 ને છેલ્લે 120. કેટલી વાર મિત્રો? 120. તો 1 2 3 પછી સંખ્યા એડ કરવાની થાય છે, 102 112 અને 120. આ સિવાય મિત્રો તમે જોઈ શકો, એકે અંકમાં બગડો આવતો નથી. ઓકે, તો 23 વખત કુલ સંખ્યા મળશે મિત્રો કેટલી? તો આપણો જવાબ બને છે બી. જો સમજાય તો મિત્રો હા પાડો, આ કોન્સેપ્ટ તમારા માટે ક્લિયર કરીએ છીએ, આવા દાખલા અગાઉ મિત્રો પૂછાણા છે. ઓકે, એટલે ખાસ 1 થી 120 સુધીની સંખ્યામાં 2 અંક કેટલી વાર આવે છે મિત્રો? 23 વાર. ઓકે, હવે આ જ દાખલાને 1 થી 120 સુધીની અંદર મિત્રો 5 અંક કેટલી વાર આવે? તમારે મિત્રોનો જવાબ કરવાનો રહેશે. ઓકે, હવે આ જ પ્રશ્નને મિત્રો જો થોડોક ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તમારા માટે, 1 થી 120ની વચ્ચે ની સંખ્યામાં મિત્રો અહીંયા પૂછી નાખીએ, 2 અંક કેટલી વાર આવે? જો મિત્રો 1 થી 120 વચ્ચે કીધી છે, તો મિત્રો આ 120 વાળી સંખ્યા નીકળી જાય, 1 થી 100માં તો 20 વખત આવશે બગડો, પછી 112 અને 102, એટલે મિત્રો 2 એડ થાય 20 વત્તા 2, તો મિત્રો 22 વખત. જો વચ્ચે પૂછ્યું હોય તો 22 અને 120 સુધીની કીધી હોય તો 23. મિત્રો ગણિત છે ને, આ ગણિતની મજા આ જ છે દાખલામાં, પૂછવાવાળો શું પૂછવા માગે છે
જો મિત્રો તમારી ચકાસણી ક્યારે થશે, તમારું અર્થગ્રહણ જો સારું હશે, તમે પ્રશ્નને કયા એંગલથી વાંચ્યો, જો ઉતાવળે વાંચો તો આ દાખલો મિત્રો બદલાઈ જાય. ગણિતમાં મિત્રો આ જ છે. ઘણા છોકરા એમ કહે કે સાદું રૂપમાં મારે 5 જવાબ આવ્યું, અને ઘણા છોકરાને 15 આવે, ને ઘણાને -5 આવે. મિત્રો એનું પાછળનું કારણ શું? તમે પદ્ધતિથી ચાલતા નથી, રકમને જોતા નથી, ડાયરેક્ટ કરો છો. અહીંયા મિત્રો ગણિતમાં ઉતાવળ ન કરો, આવા પ્રશ્નો ખાસ વાંચજો. પરિમિતિ એના ક્ષેત્રફળમાં ખાસ વાંચવાનું છે. 120 ચોરસ મીટર આપ્યું છે, 120 ચોરસ સેમી આપ્યું છે. જો પ્રશ્ન સેમીમાં પૂછ્યો તો જવાબ સેમીમાં આવે મિત્રો, અને 120 તમે મીટર ટીક કરી આવો તો તમારો સાચો દાખલો પણ ત્યાં ખોટો પડે છે. ઓકે, અને મિત્રો ખોટો એ ખોટો. હું તમે મને કહો કે સાહેબ મેં અહીંયા ભૂલથી લખાઈ ગયું તો હું તમને માર્ક આપું. મશીન પાસે લાગણી નથી મિત્રો. એ મશીન તમારી ઓએમઆર શીટ મશીનમાં જશે ને કોમ્પ્યુટરાઇઝ આખું પેપર ચેક થતું હોય. ઓકે, તમારા જવાબો તો એ મશીન ભાવ લાગણી ના સમજે કે આ દક્ષરાજભાઈ છે, એની ભૂલ ઉતાવળ કરી ગયા છે, એટલે આને આપણે આ રીતે માર્ક આપવો પડે. મશીનમાં નાખ્યું એટલે તમારું ખોટું તો ખોટું, સાચું તો સાચું. ઓકે, તો એ ટીક કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું રહેશે મિત્રો. એટલે ખાસ આવા દાખલા વિચારીને વાંચીને પરીક્ષામાં ટીક કરજો. ઓકે, હજુ એક દાખલો જોઈએ. ચાલો મિત્રો થોડાક એક્ઝામ્પલ વધારે કરીએ. જુઓ 111 થી 145 ની વચ્ચે મિત્રો, જો રકમને અહીંયા વાંચીએ, ની વચ્ચે શબ્દ જો આવ્યો છે. ઓકે, ની વચ્ચે સંખ્યામાં 4 અંક કેટલી વાર આવે, એટલે મિત્રો 111 થી 145 ની વચ્ચે, તો મિત્રો આ સંખ્યાને પણ લેવાની થતી નથી ને આને પણ ગણતરીમાં લેવાની થતી નથી. એનો મતલબ કે 100 ને મિત્રો 12 થી શરૂઆત કરવાની કે 144 સુધી ગણી લેવાની થાય, ગણતરીમાં લેવાની. કોન્સેપ્ટ મિત્રો તમને સમજણ હોય તો હા પાડો. અહીંયા વચ્ચે પૂછ્યું છે. ઓકે, હવે અહીંયા તમે ગણતરી કરી લ્યો તો તમને આમ સાદી રીતે ખ્યાલ આવી જશે કે 111 થી એટલે મિત્રો 114 આવશે, 124, 104 અંક કીધો છે એટલે 134, પછી મિત્રો 140 પણ આવશે, ચોકડું એમાં આવે છે, પછી 141, 142, 143, 144, અને અમુક બાળક ઉતાવળે 145 ગણતરીમાં લેશે એટલે એ જવાબ 11 ટીક કરશે અને એનો ખોટો પડશે. અહીંયા મિત્રો 1 2 3 4 5 6 7 8 9 કેટલી વખત મિત્રો આ 114, 124, 134, 140, 141, 42, 43, 44. ઓકે, આ અહીંયા સુધીમાં 4 અંક આપણે ગણવાનો, 1 2 3 4 5 6 7 પછી 8 અને 9, ટોટલ મિત્રો 9 અંક આવે છે. આપણો જવાબ બનશે મિત્રો 9. એકથી બોલું છું મિત્રો, 111 થી 145 ની વચ્ચે. ઓકે, 145 ની વચ્ચે 4 અંક કેટલી વાર આવે, તો 4 અંક મિત્રો આવશે 9 વખત. તો આ કોન્સેપ્ટના પણ દાખલા મિત્રો આપણે બુક્સમાં આપ્યા છે, વધારે પ્રેક્ટિસ કરજો. અને આ દાખલો 101 થી 200 ની વચ્ચેની સંખ્યામાં 7 અંક કેટલી વાર આવે, વચ્ચે મિત્રો અહીં શબ્દ વાપરો છે, વચ્ચેની સંખ્યામાં 7 અંક કેટલી વાર આવે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. અહીંયા સુધી મિત્રો આ ટોપિક રાખીએ છીએ. ફરી પાછા મિત્રો 6ઠા ભાગમાં મળશું, કાંઈક નવા જ કુલ સંખ્યાનો ટોપિક છે. ઓકે, એના આધારે કેવા દાખલા બને છે જોશું. ઓકે, અહીંયા સુધી રાખીએ મિત્રો. વિડીયો શેર કરજો, અમારા ગ્રુપમાં પણ જોડાઈ જાજો. ટેસ્ટ દેવી હોય તો મિત્રો ઓનલાઈન આપણી બુક્સ છે એની અંદર આપેલી છે, તો ટેસ્ટ પણ આપવા માંડો પહેલા ચેપ્ટરની, અને આકૃતિ વિભાગની પણ મિત્રો ટેસ્ટ આપેલી છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.